સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે માંડવી નગરપાલિકાના સીમાંકન મુદ્દે જેમાં રાજ્ય ચૂંટણી પંચના નિયમો વિરુદ્ધ ચીફ ઓફિસરોને વિશ્વાસમાં લીધા વગર સીમાંકનમાં જે ફેરફાર સૂચવાયા છે અને મનમાની કરી છે તેની સામે સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના રફિકભાઈ મારાએ ભુજ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જો લોકશાહી ઢબે સીમાંકનમાં ફેરફાર નહીં કરાય તો કોંગ્રેસ હાઈકોર્ટમાં જશે તેમ જણાવવામાં આવ્યું છે. રાજ્ય ચૂંટણી પંચ જેમણે સીમાંકન જાહેર કર્યું છે એમણે જ આ કાગળ તમે જો રાજ્ય ચૂંટણી પંચ એમાં તમને દેખાય છે કે 9 વોર્ડમાંથી 7 વોર્ડમાં ચૂંટણી પંચના એકે કાયદા અનુસાર સીમાંકન થયું નથી. પ્રથમ એમણે લખ્યું છે કે 6334ના વસ્તી અનુસંધાને એમાં 10% અપ એટલે 6700 જેવું થાય ને ડાઉન એટલે 5700 જેવું થાય. એ ચૂંટણી પંચના નિયમ અનુસાર પણ તમે જો 7 વોર્ડ એમાં આવતા નથી. શા માટે? જ્યારે તમે એક વોર્ડ તમે કરો છો 9800નો, જ્યારે બીજો વોર્ડ તમે 37 કરો છો, આ કયો રેશિયો છે? તમે એક વોર્ડમાં 55% વધારો ને એક વોર્ડમાં તમારે 26% ઘટાડો, આ કયો રેશિયો છે? ચૂંટણી પંચનો નિયમ જ છે કે 10% વધારે 10% ઓછો જે સીમાંકનમાં બેસતું હોય